સમાચારમાં આગળ વાત કરીશું. અમદાવાદમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી છે. અમદાવાદના ખોખરા સર્કલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ભગતસિંહની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. અલગ અલગ સંસ્થા અને રાજકીય પક્ષો દ્વારા ફૂલહાર કરવામાં આવ્યા હતા. 23 માર્ચ સમગ્ર ભારત શહીદ દિન તરીકે ઉજવે છે. એ શહીદ દિનના અંદર સમય આજે અમદાવાદ શહેરમાં ખોખરા વિસ્તારમાં એક પાર્ટીના સંસ્થાપક જે છે એ શહીદ દિન કેવી રીતે ઉજવો છો અને આપણો હેતુ શું છે? અમે સ્વરાજ ક્રાંતિ પાર્ટી તરફથી દર વર્ષે 23 માર્ચે શહીદ દિવસ નિમિત્તે ઉજવીએ છીએ. અમારો હેતુ છે કે જે યુવા વર્ગ છે સમાજનો, આજે એ ભગતસિંહની શહીદીને ભૂલી ગયા છે, એટલે એમની માટે લોકોમાં જાગૃતિ પેદા થાય અને એમના શહીદ દિવસને અમે સારી રીતે ઉજવીએ, લોકો એમના બલિદાનને યાદ રાખે ને એમના બલિદાન સાર્થક થાય એવી ઈચ્છાથી અમે દર વર્ષે રેલી આયોજન કરીએ છીએ. આ હતા એક મનીષ દુબેજી હતા, જે એક ક્રાંતિકારી પાર્ટીના અધ્યક્ષ છે. એમનું કહેવું છે કે યુવાનોને પ્રેરણા મળે એ સૌ. હરીશ રાગી સાથે વૈશરાણા, KTV ન્યૂઝ, અમદાવાદ. 23 માર્ચ સમગ્ર ભારત શહીદ દિન તરીકે ઉજવે છે. એ શહીદ દિનના અંદર સમયે આજે અમદાવાદ શહેરમાં ખોખરા વિસ્તારમાં એક પાર્ટીના સંસ્થાપક જે છે એ શહીદ દિન કેવી રીતે ઉજવો છો અને આપણો હેતુ શું છે? અમે સ્વરાજ ક્રાંતિ પાર્ટી તરફથી દર વર્ષે 23 માર્ચે શહીદ દિવસ નિમિત્તે ઉજવીએ છીએ. અમારો હેતુ છે કે જે યુવા વર્ગ છે સમાજનો, આજે એ ભગતસિંહની શહીદ